તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, જયંતી ભાનુશાળી અને સુરત આ બંને કહી શકાય કે વિવાદોમાં રહ્યું હતું. જે રીતે બળાત્કારનો આરોપ ફરિયાદી તરફથી જયંતી ભાનુશાળી ઉપર લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું હતું, એ વિવાદ આખરે શું હતો? જો ચિત્ર, જે રીતે સુરતના અમરોલી વિસ્તારમાં જે ફેશન ડિઝાઇનિંગમાં જે છોકરી ભણતી હતી તેને એડમિશન આપવાની વાત કરીને જયંતી ભાનુશાળી દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની જે ફરિયાદ છે તે નોંધાઈ હતી ને ત્યારબાદ અનેક જે વિવાદ જે છે તે સામે આવ્યા હતા. એ યુવતી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી આખરે તે યુવતીએ પણ પોતે ફરિયાદ જે છે કોર્ટમાંથી પરત ખેંચી લીધી હતી ને એ વચ્ચેનો જે સમય હતો તે દરમિયાન જયંતી ભાનુશાળી દ્વારા કેટલાક રાજકીય નેતાઓ દ્વારા તેના ઉપર રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું હતું. સાથે સાથે સતત જયંતી ભાનુશાળી જે છે તે મીડિયા સમક્ષ નિવેદનો આપતા હતા કે જે યુવતીએ તેમની સામે ફરિયાદ કરી છે તે કેટલાક રાજકીયોના નેતાઓના ઇશારે કરવામાં આવ્યા છે અને આપણે જાણીએ છીએ તે રીતે તેઓના સામે જે રાજકીય નેતાઓ સાથે જે પ્રકારે તેમના વિવાદ થતા હતા તેના કારણે તેમની સામે કાવતરું ઘડવામાં આવ્યું હોવાની વાત જે છે તે પણ જયંતી ભાનુશાળી દ્વારા કરવામાં આવી રહી હતી. યુવતીએ જ્યારે આ ફરિયાદ પરત ખેંચી હતી ત્યારે તેણે જે ઉલ્લેખ કર્યો હતો કે તે આવેશમાં આવીને આ ફરિયાદ જે છે તે પરત ખેંચી લીધી હતી અને જે કારણ આ યુવતી દ્વારા બતાવવામાં આવ્યું હતું તેને લઈને લોકો પણ અનેક ચર્ચા કરતા હતા કે આ સમગ્ર કેસની અંદર રાજકીય દબાણ હતું. તો રાજકીય દબાણ કહી શકાય. આભાર દેવેન સમગ્ર મામલી જાણકારી આપવા બદલ. તો આ સમગ્ર જે કેસ હતો તેને લઈને વધુ વિવાદમાં જયંતી ભાનુશાળી રહી ચૂક્યા હતા અને એક રીતે નાટ્યાત્મક રીતે આ સમગ્ર કેસ જે હતો તે સામે આવ્યો હતો. પહેલા તો ફરિયાદીએ ફરિયાદ કરી અને ત્યારબાદ જયંતી ભાનુશાળીએ કહ્યું હતું કે તેમના ઉપર રાજકીય દબાણ હેઠળ આ ફરિયાદ કરવામાં આવી છે અને તમામ જે આરોપો છે તે પાયા વિહોણા છે. તો બીજી તરફ કેસ જ્યારે ચાલ્યો ત્યારબાદ કેટલીક સુનાવણી બાદ જે ફરિયાદી હતી તેણે નાટ્યાત્મક રીતે આ કેસમાં સમાધાન થઈ ગયું છે તેવું કહ્યું હતું. આખરે તે પણ એક પહેલી જેવું જ સામે આવ્યું હતું. હાલ આપને જણાવી દઈએ કે જયંતી ભાનુશાળીની હત્યા બાદ પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.